બોલીએ પ્રજ્ઞા પુરાણ કી જય. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ. તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ. તે પહેલા એક પ્રજ્ઞા ગીત. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. દુખિયોં કે દુખ હમ દૂર કરે શ્રમ સે કષ્ટો સે નહીં ડરે. ઉર્મે સબ કે પ્રતિ પ્યાર ભરે જલ બન કર મરુ સ્થલ મે બિહરે. બાધાઓં સે ટકરા જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. પાવન પ્રજ્ઞા પુરાણ ની રચના જ નરવાસી નારાયણ થવા માટે આવી છે, કરવામાં આવી છે. જેમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ હોય, ગૃહસ્થ જીવન પ્રકરણ હોય કે નારી જીવન પ્રકરણ હોય, નારી મહાત્મ્ય પ્રકરણ, અદ્ભુત નરમાંથી નારાયણ કઈ રીતે બનાય એનો સંદેશો ગુરુદેવે આપ્યો છે. આલસ્ય મે દિવસન કાટે કભી સેવા કે ભાવન મીટે કભી. પથ સે યે ચરણન હટે કભી જન હિત કે કાર્યન છૂટે કભી. દૈવી ક્ષમતાએ વિકસાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. ન દિવસ આળસમાં જાય, ન પ્રમાદમાં જાય, પણ સેવામાં જનહિતના કાર્યમાં જાય એવી દૈવી ક્ષમતાઓ વિકસાવવા. માનવ જીવન શ્રેષ્ઠતા માટે મળ્યું છે, પવિત્રતા માટે મળ્યું છે, જનહિત કાર્ય માટે મળ્યું છે. આગળ શું કહે છે? યહ વિશ્વ હમારા હી ઘર હો ઉર્મે સ્નેહ કા નિર્જર હો. માનવ કે બીચન અંતર હો બિખરા સમતા કા મૃદુ સ્વર હો. પૂરબ કી લાલી બન છાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરમાંથી નારાયણ થવા માટેની આ પ્રજ્ઞા પુરાણમાં પૂરેપૂરું ચિંતન છે. ગૃહસ્થ જીવન, પરિવાર જીવન હોય કે નારી મહાત્મ્ય પ્રકરણ હોય, અદભુત ગુરુદેવે વાતો કરી છે. આવો
આજે આ નારી પ્રકરણમાં, નારી મહાત્મ્ય પ્રકરણમાં આપણે જોઈશું. ક્યારેક ક્યારેક મનુષ્ય પોતાના વ્યર્થ અહંકારના કારણે વિદ્વતાના મદમાં એ ભૂલી જાય છે કે પોતે હજુ પણ અપૂર્ણ છે. ઉજ્જૈનીના મહાકવિ માગ બહુ નામ હતું, ખૂબ પાંડિત્ય પણ હતું, પણ એ પાંડિત્યનું એ કવિ માગને બહુ અભિમાન હતું. ઘણી વાર તો એમના આચરણમાં પણ આ અભિમાન જોવા મળતું હતું, પરંતુ કોઈ એમને છંછેડવાની હિંમત કરતું નહોતું. એકવાર માગ રાજા ભોજ સાથે વનવિહાર કરીને પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક ઝૂંપડી હતી, એક વૃદ્ધ ડોશીમાં તેમના આંગણામાં બેઠા બેઠા ચરખો કાતી રહી હતી. માગે અભિમાન પ્રદર્શિત કરતા પૂછ્યું, આ રસ્તો ક્યાં જાય છે? ડોશી માગને ઓળખી ગયા અને હસીને બોલ્યા, બેટા આ રસ્તો તો ક્યાંય જતો નથી કે આવતો પણ નથી, એની ઉપર લોકો આવજા કરે છે. તમે લોકો કોણ છો? અમે મુસાફરો છીએ, માગે ટૂંકો જવાબ આપ્યો. વૃદ્ધાએ હસીને ત્યારે કહ્યું કે મુસાફરો તો સૂર્ય અને ચંદ્ર બે જ છે, સાચે સાચું કહો તમે લોકો કોણ છો? માગ સહેજ ચિંતિત થઈને બોલ્યા, માં અમે ક્ષણભંગુર મનુષ્ય છીએ. ત્યારે ડોશી જરા ગંભીર થઈને બોલ્યા, બેટા ક્ષણભંગુર તો યૌવન અને ધન બે જ છે, પુરાણોમાં કહ્યું છે કે એ બે ઉપર કદી વિશ્વાસ ન કરવો. માગની ચિંતા થોડી વધી ગઈ, છતાં પણ એમણે જવાબ આપ્યો કે અમે રાજા છીએ. વિચાર કર્યો કે કદાચ આવું સાંભળીને ડોશી ડરી જશે, પરંતુ એણે તો જવાબ વાળ્યો પાછો, ના ભાઈ ના, આપ રાજા કેવી રીતે હોઈ શકો? શાસ્ત્રોએ તો યમ અને ઇન્દ્રને એ બેને જ રાજા ગણ્યા છે. પોતાનો ક્ષોભ છુપાવતા માગે કહ્યું, અમે તો બધાને ક્ષમા આપનાર આત્મા છીએ. ત્યારે પણ આ વૃદ્ધ ડોશીમાએ અચકાયા વગર જવાબ આપ્યો કે પૃથ્વી અને નારીની ક્ષમાશીલતાની તુલના તમે કઈ રીતે કરી શકો? તમે તો બીજા કોઈ છો. માગ નિરુત્તર રહ્યા છે. એમણે કહ્યું કે માં અમે હારી ગયા, હવે રસ્તો બતાવો. પરંતુ ડોશીમાં પણ એટલા જલ્દી છોડે એમ નહોતા. એમણે કહ્યું, મહાનુભાવ સંસારમાં કોઈ હારતો નથી, માત્ર બે જ જણ હારે છે, એક તો જે દેવું કરે છે તે, અને બીજો જે પોતાનું ચારિત્ર્ય ગુમાવે છે તે. આ વખતે માર્ગ કશું બોલ્યા નહીં, અપરાધીની જેમ ચૂપ થઈને ઊભા રહ્યા. ત્યારે ડોશીમાએ કહ્યું, હે મહાપંડિત માગ, હું જાણું છું કે તમે માગ છો, આપ મહાવિદ્વાન છો, પરંતુ વિદ્યાની શોભામાં, વિદ્વતાની શોભા અહંકારમાં નહીં, નમ્રતામાં છે, વિનમ્રતામાં છે. આમ કહીને તે ડોશી ચરખો કાંતવા લાગ્યા છે અને લજ્જિત થઈ ગયેલા માગ આગળ વધ્યા છે. સ્ત્રી માટે પણ ક્યારેક આવી જ શિખામણની જરૂર પડે છે. સ્વાભાવિક રીતે તે વિનમ્ર હોય છે, પરંતુ કઠોર શિક્ષણની પણ જરૂર પડી શકે છે. અહંકાર સત્કર્મનો હોય તો તે પણ હાનિકારક છે, એ માટે યોગ્ય સમયે શિખામણ મળવી જરૂરી છે. આ કામ માટે વ્યવહારિક સ્તરે જ થઈ શકે છે. એકવાર એક સ્ત્રી એક પહાડ પર ડાંગર કાપી રહી હતી, એટલામાં એક દુષ્ટ ખરાબ માણસ ત્યાં આવ્યો છે અને એની સાથે કુકર્મ કરવા તૈયાર થયો. પહેલાં તો સ્ત્રીએ આત્મરક્ષણ માટે લડાઈ ઝઘડો કર્યો, પરંતુ તે શરીરે ખૂબ દુર્બળ હતી. આથી તે ભગવાનનું નામ લઈ અને પૃથ્વી પરથી નીચે કૂદી પડી. ભગવાને એનું રક્ષણ પણ કર્યું, એને સહેજ પણ વાગ્યું નહીં અને તે ખુશ થતા ઘેર જતી રહી. હવે એને પોતાના સતીત્વનું અભિમાન આવી ગયું અને અભિમાન માટે તો કહે છે, ગુમાન તમારું ટકસે ના, ધન જો બન કાયમ રહે છે ના, ભક્તિ સત કર્મો ખૂબ કરો, બીજું
સંગાથે આવશે ના તજી શીઘ્ર લાભની દ્રષ્ટિને અંતિમ ક્ષણનો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો, જન કલ્યાણ નારૂડા કામ કરો, યુગ નિર્માણ નારૂડા કામ કરો, વિચાર ક્રાંતિ નારૂડા કામ કરો. હવે સતીને અભિમાન આવી ગયું. એ જેને તેની આગળ બડાઈ મારતી હતી કે હું તો એવી સતવાળી છું, એવી સતવાળી છું કે પહાડ પરથી પણ હું નીચે કૂદી પડું તો મને કાંઈ જ થતું નથી, મને વાગતું પણ નથી. પાડોશીઓને આ વાત સાચી લાગતી નહોતી, એટલે એમણે કહ્યું કે જો આવું જ હોય તો ચાલ અમારી આંખો સામે પહાડ પરથી કૂદીને બતાવો. બીજા દિવસ આખા ગામમાં ઢંઢેરો પીટાવડાવ્યો કે આજે હું પહાડ પરથી કૂદીને મારામાં સત છે કે નહીં હું સાબિત કરી આપીશ. આખું ગામ ત્યાં ભેગું થયું. પહેલી સ્ત્રી પહાડ પરથી કૂદી તો ખરી, પણ એનો એક પગ ભાંગી ગયો અને માંડ મરતા મરતા બચી છે. એની નિષ્ફળતાથી તે ખૂબ દુઃખી થઈ છે અને રાત દિવસ ઉદાસ રહેવા લાગી છે. એક જ્ઞાની પુરુષ એના ઘર પાસેથી નીકળ્યા ત્યારે પહેલી સ્ત્રીએ પોતાની અસફળતાનું કારણ પૂછ્યું કે હું અસફળ કેમ બની? પહેલી વખત કૂદી ત્યારે તો મને કાંઈ જ ન થયું, બીજી વખત જ્યારે કૂદી ડુંગર ઉપરથી પડી ત્યારે મારો પગ ભાંગી ગયો, મને પ્લાસ્ટર આવ્યું. તો એમણે જણાવ્યું કે ભાઈ પહેલા તું ધર્મનું રક્ષણ કરવા માટે કૂદી હતી, એટલે ધર્મે તારું રક્ષણ કર્યું, પણ બીજી વાર તો તું તારું અભિમાન બતાવવા માટે, પ્રશંસા માટે કૂદી, એટલે યશ કામના તથા વૈભવને અભિમાને તારો પગ તોડી નાખ્યો છે. સ્ત્રીને પોતાની ભૂલ સમજાઈ અને ખોટો અભિમાન ઘમંડ છોડી દીધો છે. નારીનું સ્વાભાવિક સ્વરૂપ શીલ પ્રધાન છે, તે જ સૌથી મોટામાં મોટું આભૂષણ છે. અરસ્તુને એક કન્યા હતી, એનું નામ પિથિયા હતું. અરસ્તુના શિષ્ય સિકંદરની રાણીઓ એક દિવસ ગુરુને ઘરે લઈ ગઈ, એમનું આતિથ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ એમણે પિથિયાને પૂછ્યું ચહેરાને ખૂબ સુંદર કરવા માટે શું ચોપડીએ, ચહેરાને શુદ્ધ ખૂબ સુંદર બનાવવા માટે શું ચોપડવું જોઈએ, શું કરવું જોઈએ? ત્યારે પિથિયાએ જવાબ આપ્યો લજ્જા એ સૌથી સુંદર ચીજ છે, એ જો તમે સાથે રાખશો તો તમારે બીજું કાંઈ જ લગાડવાની જરૂર નથી, જે સિલવાન હોય તે જ સૌંદર્યવાન હોય છે. પોતાની સ્વાભાવિક રૂપમાં જ, પોતાના સ્વાભાવિક રૂપમાં જ નારીની શોભા છે, સન્માન છે. જ્યારે તેમાં કૃત્રિમતા લગાવવામાં આવે છે કે લાવવામાં આવે છે ત્યારે તે કુરુચિપૂર્ણ લાગે. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના પત્ની શ્રીમતી લલિતા શાસ્ત્રીએ પોતાના જીવનનો રોચક પ્રસંગ સંભળાવતા કહ્યું હતું કે જ્યારે હું પહેલીવાર મારા પતિદેવ સાથે રશિયા જવા માટે તૈયાર થઈ ત્યારે મને ખૂબ ડર લાગતો હતો. હું વિચારી રહી હતી કે હું સીધી સાદી ભારતીય સાદી ગૃહિણી છું, રાજનીતિનું મને જ્ઞાન નથી, વિદેશની રીતભાતની મને ખબર નથી, ક્યાંક મને કોઈ એવો પ્રશ્ન પૂછી બેસે જેનો જવાબ હું સારી રીતે ના આપી શકું, અને એવું થાય તો મારા પતિ અથવા તો દેશનું ગૌરવ ઘટે અને મશ્કરી થાય. પરંતુ પછીથી મેં એવો નિશ્ચય કર્યો અને નિશ્ચય કરીને મારો ડર દૂર કરી દીધો કે હું તો એક મહાન દેશના વડાપ્રધાનની પત્નીના સ્વરૂપે મારી જાતને રજૂ નહીં કરું, હું બધાની સામે એક સામાન્ય ભારતીય ગૃહિણીના રૂપે જઈશ અને એ તે રૂપે જ રજૂ થઈશ. મેં ત્યાં જઈને મારી જાતને એક ગૃહિણીના સ્વરૂપે જ રજૂ કરી. ત્યાંના લોકોએ મારી સાથે ઘર સંસાર વિશે જ વાતચીત કરી. મેં એ બધાના જવાબો ખૂબ સારી રીતે આપ્યા
અને બધાને સંતુષ્ટ કર્યા. આ રીતે મને એવો કિંમતી અનુભવ થયો અને એ અનુભવ થયો કે મનુષ્ય ખરેખર જેવો હોય તેવો જ તે સ્વરૂપે બધાની સામે આવે તો તેને ક્યારેય કોઈ પણ તકલીફ પડતી નથી. અને એની સાચી સરળતા ઉપાસનો વિષય બનવાના બદલે તે સ્નેહ પ્રેમ અને શ્રદ્ધાનો વિષય બને છે. રાજસ્થાનના હીરાલાલ શાસ્ત્રીની વાત પણ કરવામાં આવી છે. રાજસ્થાનના હીરાલાલ શાસ્ત્રી એક સામાન્ય શિક્ષક હતા. એમણે નોકરી કરીને પેટ ભરવાના બદલે નારી શિક્ષણને પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યું છે. અને એક નાનકડા ગામમાં પોતાની જાતે એક નાનકડું વિદ્યાલય ચલાવવા લાગ્યા છે. સાચી લગની અને ઉપેક્ષા બંનેમાં આ ભજમીન જેટલો તફાવત હોય છે. સાચા મનથી ચલાવવામાં આવતા વિદ્યાલયની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. લોકોએ એને ખૂબ સમર્થન આપ્યું. એક છાપરામાં શરૂ થયેલું વનસ્થળી બાલિકા વિદ્યાલય દેશની પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાંની આજે એક મહત્વની શિક્ષણ સંસ્થા બની ગઈ છે. શાસ્ત્રીજી પ્રત્યે એમની લોકોની ખૂબ શ્રદ્ધા હતી. એમની લોકસેવાએ એમને રાજસ્થાનના મુખ્યમંત્રીના પદ પર પણ સ્થાપિત કર્યા. એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આ મહાન લોકસેવા પાછળ નારી એટલે કે બાલિકાની પ્રેરણા જ છુપાયેલી હતી. દાદી મેરી અમેરિકાની તે વખતે ખૂબ પરિશ્રમી મહેનતુશીલ સ્ત્રીનું નામ છે. અને તે માત્ર 18 વર્ષની ઉંમરે વિધવા બની. ભણેલી ન હોવા છતાંય તેણે ચિત્રકલા શીખવાનો નિશ્ચય કર્યો. સાધનો ન હોવા છતાં પણ તે પ્રકૃતિના છોડવા કે વૃક્ષોને જોઈને ચિત્રો બનાવવા લાગી. શરૂઆતના ચિત્રો તો થોડાક જ પૈસામાં વેચાયા, પરંતુ તેમ છતાં તેણે પોતાનો ઉત્સાહ ટકાવી રાખ્યો. તે ખૂબ સારા ચિત્રો બનાવવા લાગી અને એના પૈસા પણ ખૂબ સારા એવા મળવા લાગ્યા. એનો ઉત્સાહ ખૂબ વધ્યો છે અને જેમ ઉત્સાહ વધ્યો એમ ચિત્રોની ગુણવત્તા પણ વધવા લાગી છે અને તેના ચિત્રો આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા છે. ચિત્રો વેચતા એને જે કંઈ પૈસા મળ્યા એમાંથી તેણે સ્ત્રીઓના કલ્યાણ માટે એક મોટું ટ્રસ્ટ બનાવ્યું અને તે 100 વર્ષ સુધી જીવી. ત્યાં સુધી તે સતત ચિત્રો બનાવતી રહી. એણે લગભગ 1500 જેટલા ચિત્રો બનાવ્યા છે, જે કેટલાય લાખ રૂપિયામાં વેચાયા છે. એની જન્મ શતાબ્દી પર અમેરિકાના 4 જીવિત રાષ્ટ્રપતિઓએ એમને શુભકામનાઓ મોકલી. દાદા મેરીના ચિત્રો આજે પૂરા વિશ્વમાં વિખ્યાત છે. શિક્ષકના શીખવાડ્યા વગર આ રીતે કલા શીખવી તેનું આ એક ઉત્તમ અનોખું ઉદાહરણ છે. નારી ધારે તે કરી શકે છે એવી અદ્ભુત વાતો આ પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્ય પ્રકરણમાં બતાવી છે. વધુ આવતીકાલે. બોલીએ પ્રજ્ઞા પુરાણ કી.